બટાર વિસ્તારમાં નવસારીના સાંસદ સી આર પાટીલનો રોડ શો નીકળ્યો હતો ત્યારે ઉમા ભવન ચાર રસ્તા ખાતે ઓરોવિલ યુવક મંડળ દ્વારા પુષ્પોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત ભાજપના કદાવર નેતા સી આર પાટીલને પાર્ટીએ ફરીવાર નવસારી બેઠકની ટિકિટ આપી છે ત્યારે આજરોજ સુરત શહેર વિસ્તારમાં એક ભવ્ય રોડ શો રાખવામાં આવ્યો હતો. આ રોડ શો ભટાર ચાર રસ્તાથી પસાર થઈ ઉમા ભવન પાસે પહોંચ્યો હતો ત્યારે ઓરોવિલ યુવક મંડળના તમામ સભ્યો દ્વારા નવસારી ભાજપના ઉમેદવાર સી આર પાટીલનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું, તેમજ તેમને ફૂલોના હાર પહેરાવી વિક્રમ સર્જક લીડથી જીતવાની શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન ફટાકડા ફોડીને આ અવસર વધાવ્યો હતો. ભાજપ અને સી આર પાટીલની તરફેણમાં જોરદાર નારાઓ લગાવ્યા હતા અને જીતની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રમાણે શુભેચ્છાઓ અને લોકોએ પ્રેમ આપતા ભાવુક થઈ ગયેલા સી આર પાટીલે મંડળના આગેવાન શીતલભાઈ, પંકજભાઈ તેમજ તમામ સભ્યો અને લોકોનો આભાર માન્યો હતો. સંકલ્પ રેલી હતી એનું અમે આજે હાર્દિક સ્વાગત કરવા ઉભેલા હતા અને અમને શુભેચ્છા પાઠવા માટે ઉભેલા હતા. શું લાગે સી આર પાટીલ કયા કેટલા મતો જીતશે આ વખતે? 2014 માં જયારે સી આર પાટીલ સાહેબ આખા ઇન્ડિયામાંથી ત્રીજા ક્રમે જીતેલા હતા, પ્રચંડ બહુમતી રહી. અમારી એવી ઈચ્છા છે અને અમને એવું લાગે છે કે આ વખતે સી આર ભાઈ આખા હિન્દુસ્તાનમાં ભારતમાંથી પ્રથમ આવશે એવા પ્રચંડ બહુમતી. કેટલા લોકો આજે અહીં જોડાયા હતા અને કેવી રીતે સ્વાગત કર્યું? અહીં ઓછામાં ઓછા 5,000-7,000 માણસ જોડાયા હતા ને એમનું એકદમ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી કે તમે હાર્દિક એટલે પ્રચંડ બહુમતીથી જીતો અને અમારા નવસારી લોકસભાના કાર્ય તમે જે રીતે કરતા આવ્યા છો એ રીતે કરતા રહો. સી આર પાટીલ કયા કયા કામો કર્યા છે આપણા વિસ્તારના? સી આર પાટીલ સાહેબના કામો ઘણા છે. દાંડી માટે એમણે જે કર્યું છે, પછી આપણા જે સુરત ટ્વીન સિટી માટે જે કર્યું છે, પછી નવસારીમાં જે એમણે કર્યું છે આપણા ડિડોલી, પછી આપણા ઘોડાદરા જ્યાં જે એમણે આખું કોમ્યુનિટી હોલ ને બધું ડેવલપ કર્યું છે, ઘણું સરસ કર્યું છે. 23 તારીખ આગામી 23 તારીખે જે મતદાન દિવસ છે તે કઈ કેવી રીતે મતદાન કરશો આપણે? અમે આગામી 23 તારીખે જે મતદાનનો સમય છે એ સમય પહેલાં અડધો કલાક પહેલાં જ અમે અહીંના જે રહેવાસીઓ છે એમના જે પ્રશંસકો છે, અમે ગ્રુપવાળા છે, અમે ઓરોજો મંડળના ગ્રુપવાળા તમામ એક એક ઘર જઈને વિનંતી કરીશું. વિનંતી કરવાની આવતી નથી કારણ કે સી આર પાટીલ સાહેબના કામ બોલે છે એટલે લોકો સ્વયંભૂ બહાર નીકળીને મતદાન કરશે.